गुड मॉर्निंग, नमस्कार। धोरण 12 जीव विज्ञान में तमारू स्वागत छे। आपणे यजमान कोष बराबर छे, एमां पुनः संयोजित डीएनए छे, एने कई रीतना दाखल करूँ बराबर छे, सजीव में पुनः संयोजित डीएनए ने कई रीतना प्रवेश करावी शकाय छे, एना विशे जरा बेसिक चर्चा करी लईए आपणे, बराबर छे। बोर्ड पर लखवानी आमां कई जरूर रहती नथी। डीए आपणे जे पुनः संयोजित डीएनए बनाव्यु एटले के नवा नवा जे लक्षणों वालू डीएनए बनाव्यु, आ डीएनए ने केटली बधी पद्धति द्वारा सजीवना कोष में दाखल करी शकीए छीए। एमांनी एक प्रक्रिया छे के गमे ई डीएनए होय એને પેલા ઈ કોલાઈ સાથે, એમાંની એક પ્રક્રિયા હું અહીંયા સમજાવું છું। ઈ કોલાઈ બેક્ટેરિયા છે બરાબર, ઈ કોલાઈ બેક્ટેરિયામાં એને દાખલ કરવામાં આવે છે। પછી આ ઈ કોલાઈ બેક્ટેરિયાને શું કરવામાં આવે છે, આની આરે દાખલ કરવાથી આ ડીએનએ છે બરાબર, એની પાસે પોતાનો એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક હશે, એમ્પિસિલિન કે ગમે એ બરાબર। હવે આ ડીએનએ છે એ આમાં આપણે દાખલ કર્યું, પછી આ ઈ કોલાઈ બેક્ટેરિયાને આપણે જ્યારે अगर अगर नी प्लेट बराबर छे एना ऊपर मूकीए त्यारे आपने जे डीएनए मळ्यो छे भाई बराबर, आ डीएनए माथी आपणे आटली ज कॉपी करावी छे, तो आटला एरियामां रिस्ट्रिक्शन उत्सेचक हशे बराबर, जरा ध्यानथी सांभळी लो एटले आवडी जशे। आटला एरियामां रिस्ट्रिक्शन उत्सेचक हशे। हवे आ डीएनए ने आपणे ईकोलाईमां मूको, ईकोलाईमांथी अगर अगर प्लेट उपर मूको, तो आ वधारानुं डीएनए छे ने ई अगर अगरली प्लेट उपर स्वयंजनित थई शकशे नहीं, फक्त ने फक्त आपणे जेटलो भाग जोतो तो પુનઃ સંયોજિત ડીએનએ નો બરાબર છે, ઈ કોષો જ જેને કહેવાય છે રૂપાંતરિત વૃદ્ધિ કરશે, જ્યારે ગ્રાહી કોષો એટલે વધારાના કોષો છે ઈ કેવા થઈ જાય છે ખબર છે, મૃત્યુ પામે છે। આ રીતના આપણે દાખલ કરી શકીએ છીએ। હવે એક બીજો ટોપિક છે જૈવભઠ્ઠી, જૈવભઠ્ઠી જેવ ભઠ્ઠી શું કરે, તો કે આપણે જે PBR 322 ને એવી વિવિધ પ્રકારની એ ટેકનોલોજીનો યુઝ કરશું, તો એના માટે આપણી પાસે પર્યાપ્ત માત્રામાં ઉત્સેચકો હોવા જોઈએ। આપણી પાસે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, એને કેમ બનાવવા એ આપણને ખબર છે, પણ એ રીતના આપણે જો ઘડીએ ઘડીએ પ્રોસેસ કરશું તો વાર લાગશે, તો એના માટે એક જ સાથે બલ્કમાં વિશાળ માત્રામાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેવા ઉત્સેચકો મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે, જૈવ ભઠ્ઠીનો બરાબર છે। આ જૈવ ભઠ્ઠીમાં આપણે કેટલી, તો કે ઓછામાં ઓછી 100 અને વધુમાં વધુ 1000 લીટરનું ઉત્સેચક સંવર્ધન માધ્યમ આપણે ઉત્પન્ન કરી શકીએ, સંવર્ધનોનો મોટીમાં મોટી માત્રામાં આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ। અહીંયા કાચા માલ તરીકે શું વપરાય છે, તો કે હકીકતમાં આ જૈવ ભઠ્ઠી છે ને એક પ્રકારનું વાસણ છે, એક પેટી છે બરાબર, આમાં કાચા માલ તરીકે શું વપરાય છે, તો કે વનસ્પતિના ભાગો, પછી
वनस्पति ना भागो, पछी आपणे एम कही सकीए के मानव कोष, प्राणी कोष, मानव कोष, प्राणी कोष, वनस्पति ना भागो, प्राणी कोष, वनस्पति कोषो, बराबर छे। जेनाथी आपणे इच्छित मात्रा में શું કરી શકીએ છીએ તો કે આ બધું ભેગું કરી અને જૈવ ભઠ્ઠીમાં નાખીએ એટલે ઈચ્છિત માત્રામાં આપણે ઉત્સેચકો ઉત્પન્ન કરી શકીએ છીએ। ઉત્સેચકો છે એમાં ધ્યાન શું રાખવાનું છે તો કે તાપમાન, પીએચ, એના પ્રક્રિયાથી કે પ્રક્રિયકો એમાં કેટલા જોઈએ છીએ, પછી એનો ક્ષારનું પ્રમાણ જાળવવું પડે, એમાં વિટામિન, એમાં ઓક્સિજન, આ બધાયનું પ્રમાણ છે એ આપણે જાળવી રાખવું પડે અને તેને જાળવવા માટે એમાં વિશિષ્ટ પ્રકારના રિએક્ટર આવેલા હોય છે। શું આવેલું હોય છે? એમાં રિએક્ટર આવેલા હોય છે। દાખલા તરીકે તમને હું એમ કહું કે એમાં વિશિષ્ટ પ્રકારના આંદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, પીએચ તંત્ર, બરાબર છે, પછી ફીણ નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, આ બધાયને બાયો રિએક્ટરમાં રાખવામાં આવે છે અને એક વિશિષ્ટ પ્રકારનું મિશ્રણ, બરાબર છે, આ રિએક્ટરો બધાય શું કામ કરે છે તો કે સમયાંતરે એને મિશ્રણ કરવાનું અને એના નિયંત્રણને જાળવી રાખવાનું કાર્ય કરે છે, બરાબર છે। એટલે આજનો આપણો ટોપિક કયો છે તો કે જૈવ ભઠ્ઠી સો વિસ્તાર આપણે અહીંયા સમજાવવામાં આવી છે, એનો ડાયાગ્રામ પણ આકૃતિમાં આપેલો જ છે, બરાબર છે। વિશિષ્ટ પ્રકારની મોટર હોય છે એમાં, પછી અંદર પંખા જેવું એક માધ્યમ રિએક્ટર આપેલું હોય છે જેનાથી એને આપણે સમિશ્રણ કરી શકીએ છીએ, અને એક છેલ્લે ટોપિક આપેલો છે અનુપ્રવાહિત પ્રક્રિયા, બરાબર, અનુપ્રવાહિત પ્રક્રિયા, અનુપ્રવાહિત પ્રક્રિયા, અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે શું ભાઈ? તો કે નિપજોની વર્ગીકરણ અને શુદ્ધિકરણ ને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે? અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવામાં આવે છે। નિપજોનું અલગીકરણ અને શુદ્ધિકરણ ને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા કરવામાં કહેવામાં આવે છે, બરાબર છે। પછી આ નિપજોને યોગ્ય પ્રકારનું રક્ષણ આપવામાં આવે છે, બરાબર છે। આ સિવાય નિપજોને શું કરવામાં આવે છે તો કે વિશિષ્ટ રીતે એની ગુણવત્તા, બરાબર છે, પછી એના ખોરાકની માહિતી, બરાબર છે, એ દરેક બાબતનું એમાં ધ્યાન રાખવામાં આવે છે। એ મુદ્દો તમે એક વખત વાંચશો તો આવડી જશે, બરાબર છે। એમાં કાંઈ એવું બધું લેન્ધી શબ્દો કે એવું કાંઈ આપ્યું નથી, એટલે મારા ખ્યાલ પ્રમાણે તમને એ સહેલાઈથી તમે એને સમજી શકશો, બરાબર છે। આપણે ત્રણ ટોપિક અહીંયા પૂરા કર્યા છે કે પુનઃ સંયોજિત ડીએનએને સજીવના કોષમાં કઈ રીતના દાખલ કરવું, અહીંયા ઈ કોલાઈ દ્વારા આપણે દાખલ કરવાની એક પદ્ધતિ દેખાડી છે, આના સિવાયની કેટલી બધી પદ્ધતિઓ છે, બરાબર છે। પછી જૈવ ભઠ્ઠી સમજાવ્યું અને એક ત્રીજો એક નાનકડો ટોપિક અનુપ્રવાહિત પ્રક્રિયા મેં તમને સમજાવ્યું છે। આ સાથે જ આપણો 11મું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, બરાબર છે, અને આના પછીનું આપણું બીજું ચેપ્ટર એટલે કે 12મું ચેપ્ટર આપણે ભણવાનું છે, બરાબર છે। આ ચેપ્ટરમાં એક વિશિષ્ટ રીતે ધ્યાન એ રાખવાનું છે કે એક તફાવત છે ને એ પૂછાય છે આપણને, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક અને રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચક, બરાબર છે, એ ખાસ તફાવત તમારે કરવાનો છે, બરાબર છે। આ સિવાય આમાં
તફાવત સ્વરૂપે, બીજું તો નથી પૂછાય એમ, બરોબર છે, પણ એ જરાક તફાવત તમે એનો ખાસ કરી લેજો, બરોબર છે. આજનું હોમવર્ક પણ એ જ છે. આજે ત્રણ ટોપિક કરાવ્યા છે, એ ત્રણે ત્રણ ટોપિક તમારે આજના હોમવર્કમાં કરવાના રહેશે.